सदानन्दम्बि स्मितारुचिरपुरनेन्दुवदन प्रभुलम्ब जन्मसदृश शोभाक्षि उगल कृपा परवार सुखदो महाश्रेयो मूर्ति जयति सहि निवेशरणीयदर्शनं मन्दहासरुचिरादन पूजितं सुरनरातमेर्मुदा धर्मनन्दनमहं विचिन् ॐ यवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण स्वामिनारायणभगवानी श्री हरि कृष्ण महाराज जय શ્રી ગણશ્યા મહારાજની બધાય વાલા ભક્તોને જય સ્વામિનારાયણ વાલા ભક્તો આજે શ્રીજી મહારાજનો તિરોધાન લીલા પર્વ એવો પ્રસંગ છે આવતીકાલે આમ તો મહારાજની તિથિ છે મહારાજે તિરોધાન લીલા કરીએ પણ તિરોધાન લીલાની કથા કરવીને એ મને બહુ આજે યોગ્ય લાગી નહીં એટલે ખાલી તિરોદાન લીલા પર્વ આપણે નામ આપ્યું છે પણ કથા તો આપણે સુકાનંદ સ્વામીની જે કરીએ છીએ એ જ કરીશું કારણ કે આજે આપણે બીજો પ્રસંગ એવો ઉજવવાનો છે કે જે મને પણ ખબર નહોતી થોડું શ્રીજી સ્વામીને લાઈટ થઈ અને પછી સંતો દ્વારા નક્કી થયું કે આજે એવો પ્રસંગ છે એક કે હમણાં થોડી પછી આપણી જ્યારે કથા પૂર્ણ થશે ત્યાર પછી આજે આપણે ઇન્ડિયાથી પૂજ્ય અક્ષય સ્વામી પધાર્યા છે ઉત્સવની તૈયારી માટે એટલે સ્વામીનું આપણે સ્વાગત સભા લઈશું સ્વામીની થોડી વાર વાતો સાંભળશું અને સાથે સાથે આપણે એ પ્રસંગ લેવો છે કે આપણે જે ગુરુ પરંપરાની અંદર છીએ એવા સદગુરુ આધારાનંદ સ્વામી એમનો ગઈકાલે બર્થડે હતો સ્વામીનો સ્વામીનો ગઈકાલે બસો ને પંદરમી વર્ષગાંઠ હતી સ્વામીની એટલે એ પણ આજે આપણે ઉજવવાની છે અને સાથે સાથે સોમવારે આપણા ગુરુજી કોઠારી સ્વામી સદગુરુ નંદકિશોરદાસજી સ્વામી એમનો પણ બર્થડે આ સોમવાર એકાદશીના દિવસે છે એટલે બંને સદ્ગુરુનું આપણે પૂજન કરવાનું છે બહુ ભાગ્યશાળી છીએ કે આવો દિવસ આ જેઠ મહિનાની અંદર બંને સદગુરુ આપણી પરંપરાના બંને સદગુરોનું પ્રાગટ્ય આ જેઠ મહિનામાં થયેલું આ જેઠ છે ને આ જેઠ મહિનામાં તે આપણે છેલ્લે લેશું અત્યારે આપણે વાલા ભક્તો સુકાનંદ સ્વામીનું આખ્યાન એની અંદર પ્રવેશ કરીએ છેલ્લે આપણે કથા સાંભળી હતી કે મહારાજે એક દંડવટ પૂજામાં અધિક કર્યો અને જ્યારે મહારાજે પૂજામાં એક દંડવટ અધિક કર્યો ત્યારે પ્રશ્ન પૂછ્યો છે સુકાનંદ સ્વામીએ મહારાજને સ્વામી શા માટે તમે એક દંડવટ કર્યો ત્યારે મહારાજને સ્વામી સ્વામીએ મહારાજે સ્વામીને કીધું છે એક દંડવત મેં એટલા માટે અધિક કર્યો કે આજે અલૈયા ખાચરને મેં જોવા ગયા અલૈયા ખાચરનું જેવું દુઃખ હતું એવું દુઃખ અમે કોઈનું જોયું નથી કારણ કે એને ભગવાનના ભક્તનો અભાવ આવ્યો એની ઉપર આપણે કડીઓ જોઈ હતી અને સાંભળ્યું હતું કે અભાવ હળાહળ ઝેર છે કોઈ ભૂલે પણ કોઈનો અભાવ ના લેશો પોઝિટિવ થિંકિંગ કરો મને એ કથા સાંભળીને ડૉક્ટર ભીખુભાઈનો દીકરો શ્યામ બહુ મુમુખસુ છોકરો છે અહીં આગળ આવે તો પાંચ પ્રશ્નો એવા પૂછે કે અમે સંતો ગૂંચવાઈ જઈએ એવા પ્રશ્નો પૂછે જિજ્ઞાસુ છોકરો કથા વાર્તા નિત્ય સાંભળે ડોક્ટરનો છોકરો હોવા છતાં પણ કારણ કે એવા ભીખુભાઈના આપેલા સંસ્કાર ગુરુજીમાં એવું હેત એ શ્યામે મને તરત કીધું સ્વામી આ કથા મેં સાંભળી અને મેં આજથી પોઝિટિવ થિંકિંગ કરવાનું જેટલું મને નેગેટિવ કાંઈક થતું હશે એમાં સુધારો કરીને મેં પોઝિટિવ થિંકિંગ કરવાનું નક્કી કર્યું છે આજથી બોલો તમે વિચારો આટલો છોકરો હજુ સંસાર નથી માંડ્યો એને પોઝિટિવ થિંકિંગ શરૂ કર્યું આ સભામાં હું પૂછું કેટલાય કર્યું કેટલાનું છે જ હોય જ પોઝિટિવ કોઈ દિવસ એને નેગેટિવ થિંકિંગ જ ના થતું હોય એવા કેટલા એવાય નથી તો શરૂ કેટલાય કર્યું આમ તો આ સભામાં જ બધા એવા જ હોય ને કોઈ નેગેટિવ વિચારતું જ ના હોય આ સભામાં બધા એવા જ બેઠા હોય સારું તો હું શરૂ કરીશ આગળ સુકાનંદ સ્વામીના આખ્યાનમાં કેટલા તમે બધા કેટલા શરમાળ છો બોલો કે તમે બધાએ સંકલ્પ કર્યો હોય પોઝિટિવ થિંકિંગ કરવું છે છતાંય પણ હાથને આંગળી ઊંચી નથી કરી શકતા કેટલો બધો તમારો આમ નિર્માની સ્વભાવ છે કારણ કે તમને એમ થાય છે કોઈ રખે જાણી જાય કે હું પોઝિટિવ થિંકિંગ મેં શરૂ કર્યું છે અને એક ભય છે કે કદાચ જો કોઈ જાણી જાય તો વધારે હેરાન કરે તો આપણાથી તો નેગેટિવ વિચારાય જ નહીં બોલીએ ત્યાં ઓલો પકડશે એટલે હું તમને સમજું છું કારણ કે હું જ્યારે કહું ત્યારે હું કહું છું ને હું તમારા હૃદય સુધી પહોંચું છું હાલો આગળ વાંધો નહીં હા હોય ન ગુણ આવ્યા આપણા તયા તે પારકા છે કરેણા તારકા છે કરેણા મોટા નયા પેલા ગોડા તે છે મોટા નયા પેલા ગુણ તે છે

दिन ताम दयाु थे राजे दिन ताम दयाु थे राज जीता रहू हमेशी हाँ जी करता रहेबो हमेशी हाजी माटे जीवा જીવનો સત્સંગ કરવો મોટપ માટે ન કરવો મોટ માટે ન કરવો બરોની મોટને લોની મેલી

મહારાજે દંડવટના પ્રત્યુત્તરમાં એક જવાબ આપ્યો કે સ્વામી ક્યારેય પણ કોઈનો અભાવ અને દ્રોહ ન કરવો એ સભાને મહારાજે કીધું ત્યારબાદ એક પ્રસંગ એવો છે કે એકવાર શોકમુનિએ મહારાજને કીધું મહારાજ મારે ભાગવત ભણવાનું રહી ગયું છે મને શ્રીમદ ભાગવતનો મારે ઘણોય અભ્યાસ કરવો હતો પણ હું શ્રીમદ ભાગવતનો અભ્યાસ સારી રીતે નથી કરી શક્યો એટલે મને ભાગવત આવડતું નથી ત્યારે મહારાજે સ્વામીને એમ કીધું કે સ્વામી તમે તો ભાગવતને ભણેલા જ છો જીવનમાં તમને ભગવાન અથવા ભગવાનના મોટા પુરુષ તમને એટલું જ કે તે આ કરેલું છે અને તમે જો અનુભવની અંદર ક્યારેક એ વસ્તુને લો તો તમને રિઝલ્ટ એવું જ મળે ભલે તમે કશું જ ભણેલા ના હો તો એ બધું જ થાય આપણા પૂજ્ય રણછોડ ભગત પૂછો કે તમને કોમ્પ્યુટરના કયા પ્રોજેક્ટ કેવા હોય એને કેટલી ખબર છે પૂછો કેમેરાની કઈ સિસ્ટમ કેવી આવે તમે કઈ જગ્યાએ કોર્સ કરેલો છે તમે રોજ લાઈવમાં દર્શન કરો છો ને કથામાં બધું એડિટિંગ કરીને અત્યારે લોકો જે જોતા હશે તમને તો એવું લાગતું હશે કે અહીં આવ્યા કરતાં ઘેર બેઠા વધારે સારું લાગે છે સાચી વાત ભલા થઈને ઘેર આવજો હા ભગતની ટેકનોલોજી જોઈને રહીને ના જતા પાછા ઘેર ઘણા તો કે સ્વામી ઘેરથી વધારે મજા આવે કારણ કે વચ્ચે વચ્ચે આમ પહાડ આવે નદી આવે ઠાકોરજી આવે બધુંય આવે અહીં તો તમે તમે હામે એટલે જોઈ જોઈને થાકી જાય કલાક સુધી ખરેખર આ બધું થયું ભગતે ટેકનોલોજી કરાવી એમાં પાછા આપણા પૂજ્ય સુવ્રત સ્વામી એમને વધારે ઇન્ટરેસ્ટ રૂચિ આ બધું કે જેવી રીતે વધારે લોકો સત્સંગનો લાભ લે અને બધું થયું તો શ્રોતાય વધી ગયા ત્યાર લાગે ખારું કથા કરતા તો ઓલાના શ્રોતા વધારે છે પણ હું એ કહેવા માગું છું કે આટલું બધું કઈ જ ભણ્યા વિના નથી કેમેરાનું શીખ્યા નથી કોમ્પ્યુટર ભણેલા નથી એમને કોઈથી કોમ્પ્યુટર ચલાવ્યું તોય પણ એક ટેકનિશિયન વ્યક્તિ જે કરી શકે એ ભગત એ લાઈનનું નથી ભણેલા હાવ કાંઈ અભન તો નથી જ દસમું ભણેલા છે વિશારદ કરેલું છે અહીંયા આગળ અહીં સત્સંગમાં આવ્યા પછી એમ તો છે પણ એટલું જ કરેલું છે છતાંય પણ એક ટેકનિશિયન માણસ જે કામ કરે એ કરે છે આ ગુરુજીની કૃપા એ ગુરુજીની કૃપા નજરની સામે દેખાય આ નજરની સામે દેખાય આ હું આ માઇક ઉપર બોલું છું એ ગુરુજી આમ મને આમ સાથળ ઉપર આમ ટપલો મારીને કીધેલું બેટા હું તારા માટે બેઠો છું પાંચ વર્ષ મને સમર્પિત થઈ જાય ત્યાં બેઠો છું એની કૃપા જ હિસાબ છે જીવનની અંદર આપણે અનુભવીએ એટલે આપણને ખબર પડે નહીં તો ના ખબર પડે આ સ્વામી આમના અહીંયા આવે ને ઇંગ્લિશમાં કથા કરે ને મને કે સ્વામી હું કથા કરું છું ને મને કંઈ ખબર નથી પડતી કે હું કેવી રીતે આવું બધું બોલું છું હું તો પહેલા કોઈ દી બોલ્યો જ નથી અને કેવી રીતે થાય છે મેં કીધું એ મોટાની કૃપા મોટાનો સંકલ્પ હોય એ કે મેં વિચાર્યું ને એવા વિચાર કેવી રીતે આવે છે એ જ મોટાની કૃપા શ્રીજી મહારાજે સુકાનંદ સ્વામીને કીધું તમે ભાગવત ભણી લીધું તમને ભાગવત આવડી ગયું જાઓ અને ત્યારે સુકાનંદ સ્વામીને પણ હા પડી ગઈ કે મહારાજે કીધું એટલે એમ જ હોય આ પાછો વિશ્વાસ હોવો જોઈએ ને વચનમાં આપણા પુનાની અંદર હિરેન ભગત છે વડોદરાના આમ સરભાન ગામના થાય વડોદરામાં રહે છે સીએની પરીક્ષા ભારતમાં કેટલી અઘરી તમને ખબર છે ને બે ટકા રિઝલ્ટ આવે સીએનું સી પરીક્ષા નાઇન્ટી ફાઇવથી નાઇન્ટી એટથી આપતા હતા થાકી ગયા આવે બે હજાર ચૌદની બે હજાર તેરની સાલ આવીને પછી કે આવે થાકી ગયો છું આવે આ ફરી આપવી ગાંડો થઈ જઈશ કે આમાં કંઈ નીકળાતું નથી સી એ થવાતું નથી ગુરુજીને કે ગુરુજી આવે બસ પરીક્ષા બંધ કરું છું ત્યારે ગુરુજી કે ભગત એક કામ કરો એક વખત ખાલી પરીક્ષા આપો ગયા અને આ વખત જો તમે ફેલ થાવ તો પરીક્ષા ના આપતા ઓલો કે પણ થતો જ નથી ગુરુજી કે એક વખત કરો ને મહારાજને સંભાળીને પછી ના કરતા બસ પરીક્ષાની ફી ભરી પરીક્ષા આપી પાસ થઈ ગયા સી એની પરીક્ષા પૂરી થઈ ગઈ બોલો હવે જે ચૌદ વર્ષથી પાસ ના થયો એક જ વખતમાં થઈ ગયો એ કૃપા એ શું છે કૃપા હમણાં લંડનની અંદર એક છોકરો ઉતર્યો એરપોર્ટ ઉપર આપણો અને પછી સ્ટુડન્ટ બીજા પર હશે કોલેજ ઉઠી ગઈ કોલેજો બધી ઉઠવાવાળી વાળી બહુ ને હવે જે દી એ ઉતરવાનું એને આગલે દી કોલેજ ઉઠી ગઈ અને આને ઉતરવાનું ત્યાંથી પ્લેનમાં બેઠો ને આ બાજુ કોલેજ ગઈ આવે ઉતરે એટલે આ તો ને કે સ્ટુડન્ટ બીજા કઈ કોલેજ કોલેજ બતાવે જ નહીં તો એને પાછો કાઢી મૂકે હવે એને પોતાને ખબર નથી કે આવું થયું છે તો પ્લેનમાં બેસી ગયો છે કે મારે જવાનું પણ લંડનમાં બીજા બધા ભક્તો એને ખબર પડી એને ચિંતા ઉપડી એને ચિંતા ઉપડી પછી એને કીધું કે આવું છે આનો અર્થ હું એવો નથી કહેતો કે આપણી અરજીઓ નાખ્યા જ કરવી એમ આનો અર્થ એવો નથી થતો જોજો પાછા કારણ કે આ આવું તો બહુ જ થાય આપણે ને પગલે જ જરૂર હોય ને પગલે જરૂર હોય પણ ત્યારે કીધું ગુરુજી કે વંદુના પાઠ કરો ને આટલી ધૂન કરો ને આટલા જન્મંગલ કરો કે ઘનશ્યામ આવી જશે તો અત્યારે લંડનની અંદર લહેર કરે અંદર જતો રહ્યો બોલો બાકી એને ધબકારા વધી ગયા આ બધા ભક્તોને વધી ગયા હતા એ તો લહેરથી આવ્યો હતો પણ હું એ કહેવા માગું છું કે જીવનમાં જે અશક્ય હોય એ શક્ય થઈ શકે છે કે ભગવાન મળે કે ભગવાનને ધારેલા પુરુષ મળે અશક્ય શક્ય થાય પણ આ લોકનું નહીં આપણે જે અશક્યને શક્ય કરાવવાનું છે કયું આ લોકની મોટ પમેલી બોલો આગળ આ લોકની ઈચ્છા માટે નહીં પરલોકની ઈચ્છા માટે ધામની મોટપ માટે એની આસરો લેવો મહારાજે કહ્યું તમને શ્રીમદ ભાગવત આવડી ગયું તમે તો બીજાને ભણાવજો અહીંયા આગળ લખી છે કડી શ્રી હરે આગે ધરી વિનંતી भगवत बण्यान गयू रही यारे महाराज की गो चारे महाराज की दूबू हमें तो भागवत बन हमें तो भागवत बन ली दो हमें तो भागवत તો ભાગવત બની લીધો મહારાજના આશીર્વાદથી સ્વામી એવા થયા કે સ્વામીએ ત્યાર બાદ પાર્ષદ ગુમાન ભગત નામના પાર્ષદ થયા જે પાછળથી વાસુદેવ નારાયણ વાસુદેવ ચરણ સ્વામી થયા હતા એમને પોતાના ગ્રંથની અંદર હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ છે એના પંચાણુમાં માં એ ચિંતામણીમાં ઉલ્લેખ કર્યો છે હરીશવરૂપદાસ હરિદાસ કૃષ્ણદાસ ધર્મનંદન દાસ ગોવિંદચરણ દાસ પ્રભુચરણ ગોવિંદચરણ દાસ અક્ષરાનંદ સ્વામી આ બધાઈને સદગુરુ સુકાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવત બનાવ્યો જેને ભાગવત નોતું આવડતું એને આટલા સંતોને શ્રીમદ ભાગવત અને સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો ક્યાંથી થયો જીવનમાં જ્યારે અશક્ય શક્ય બને ત્યારે યાદ રાખવું કે આપણી પાછળ કોઈ મહારાજ અને મોટાની શક્તિ કાર્ય કરે છે આપણે કાર્ય નથી કરતા જે આપણી રેન્જ બારનું કાર્ય થતું હોય તમે દી પ્લેન ઉડાડ્યું જ નથી ને તમને પ્લેનના પાયલોટ તરીકે બેસાડી દેવામાં આવ્યા અને તમે કાંઈ પણ ચિંતા કર્યા વિના પ્લેન ઉડાડી દીધું પાછું ઉતારી દીધું અને પછી તમને એમ કોઈ કહે કે વાહ 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 તમે તો પ્લેન ઉડાડીને નીચે ઉતારી દીધું હા અને તમે જો ફૂલાઈ જાઓ તો શું થાય ફૂલાઈ જાઓ અને ઓલો કે લો ત્યારે બીજું ઉડાડો આવે તો ભૂકા બોલી જાય પણ જ્યારે આપણા વખાણ થાય અને ત્યારે આપણને લાગે કે આ તો મહારાજને મોટા એ કર્યું છે મારથી ના ઉડે એ ઉડાડે છે તો તમારે જીવનમાં બધા પ્લેન ઉડે બંધ પડી ગયેલું ઉડે અને જો એવું થયું કે મેં ઉડાડ્યું છે તો ચાલુય બંધ થઈ જાય એટલે જીવનમાં આટલો પાઠ બહુ શીખી રાખવા જેવો છે મુમુક્ષુ માત્રએ તમને એમ થાય કે આ વારે વારે સ્વામી કેમ વાત કરતા હશે વારે વારે હું એટલે વાત કરું છું કે આ જીવ પડે પડે ઊંઘે છે પડે પડે ઊંઘી જાય છે તમે કોઈ એવો જોયો કે આમ એક એક સેકન્ડે જગાડવો પડે એવો કોઈ જોયો તમે આ કે ના તો કહો જોયો નથી જોયો કેટલાય જોયો છે આંગળી ઊંચી કરો અમે જોયો છે લો આટલા ચારે જોયો છે હાલો તો તો પછી મારે ધીમંતભાઈ તમે બતાવો કે કોણ એવો છે કે જેને પડે પડે ઝગાડો પડે આટલો ઊંઘણસી કોણ છે આળસુ હે આપણી જાત એટલે આપણી જાત એટલે તમે મને લઈ લીધો કોણે જગાડો આપણી એટલે કોણ મારી જાતને લો યોગેશ ભગત કોણ હું પોતે આપણને જ પડે પડે જગાડવા પડે છે વારે વારે ભૂલી જઈએ છે જો વારે વારે ભૂલીએ નહીં તો તો ઓહો જે પડે આપણને આ સંપૂર્ણ સમજાઈ જાય ને પછી કોઈ કથાની જરૂર જ ના પડે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કલ્યાણ માટે કાંઈ કરોડો શબ્દની જરૂર નથી કલ્યાણ માટે એક જ શબ્દની જરૂર છે એક શબ્દ કાફી જાય એક શબ્દ કોઈને ચોટી જાય બસ પૂરું થઈ ગયું પણ એવા કરોડો શબ્દ પડે એમાંથી એક ચોટે છે એટલે પડે પડે શબ્દ નાખવો પડે છે શું કયો શબ્દ ઓલું આપણે ગાઈએ છીએ બિરદાવલી પામે છે મુકશું ત્યારે અવશ્ય જોઈએ જ્ઞાન ચક્ષુ જે કર્યું તે હરીએ કર્યું છે મારું નામ તે ખોટું ધર્યું છે જો આ ભગતે કડી મોઢે કરી રાખીશ બોલો આવા ભક્તો ખપવાળા એક બેઠા હોય તો અમને થાય કે હાલો ભાઈ બીજી બે કડી બનાવો એક તો હું હાવ કડી બનાવવાની અંદર હાવ રફ એમાં તમે કંઈ સરખું કંઈ ઝીલવા નહીં તો મને તો એમ જ થાય કે આમાં શું કરવું આવે આવું એક બેઠો એટલે ફરી બનાવીશ આગળ હા નહીં તો થયું બનાવવાની બંધ કરી દેવું સરસ ભગવાને કર્યું છે સ્વામી આવું અનુસંધાન સતત રાખતા એટલે તો સ્વામી દ્વારા આટલા બધાય શ્રીમદ ભાગવત બનીને તૈયાર થયા નિર્માની રહેવું નિર્માની રહેવું આગળ એક કથા છે એક વખત મહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારની અંદર બિરાજમાન હતા ઉગમના બારના ઓરડાની ઓસરિયા શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા ગુલાબના હાર મહારાજે પહેરેલા હતા અને એ સમયે મહારાજ પાસે દાદા ખાચર આવ્યા ને મહારાજને કે મહારાજ અહીં મંદિર ક્યારે કરશો બધે મંદિર મહારાજે અમદાવાદમાં ભુજમાં બધે શરૂ કરી દીધું હતું પણ ગટપુરમાં મહારાજે મંદિર સૌથી છેલ્લું કર્યું મહારાજ અહીં મંદિર કરો ને આગળ મેં હમણાં કથા કીધી હતી ને ક્યાંક વચનાબંધની કથા જીવા ખાચરની મહારાજને કે કરી દો ને તમારું જ છે ને ગણાય એમ કે સ્વામી તમે તમારે ચિંતા ના કરો બધું તમારું જ છે ને પણ ભાઈ તું લખ તો ખરો તમારું છે લખ એ સ્વામી વિચારશું જીવા ખાચરે મહારાજને હાથ દી ઉધી વિચારમાં મૂક્યા બોલો લેખ ના કરી દીધો દાદા ખાચર કે મહારાજ મંદિર કરો ને મહારાજ કે કરીએ વિચારીએ ન્યા ગંગારામ મલ આવ્યા ગંગારામ મલ આવ્યા ભુજથી ને મહારાજને કે મહારાજ આ ગોવિંદાનંદ સ્વામીએ એક ચિઠ્ઠી આપી છે મહારાજ ચિઠ્ઠી વાંચી કાગળમાં એવું લખેલું હતું કે મહારાજ તમે જે નરનારાયણ દેવની મૂર્તિ પધરાવી છે એમાં જે નરની મૂર્તિ પધરાવી છે ખંડિત થઈ ગયેલી છે અને ખંડિત મૂર્તિનો પૂજાનો નિષેધ છે મૂર્તિ ખંડિત થાય ને પછી પૂજનીય પૂજનીયનાગ્રે શાસ્ત્રમાં એવું વિધાન છે એટલે મૂર્તિ થઈ છે તો મહારાજ તમે કંઈક નવી મૂર્તિ છે જગ્યાએ અને ત્યારે મહારાજ બોલે એ પેલા સુકાનંદ સ્વામી બોલ્યા દાદા ખાચર શું પ્રતિજ્ઞા લઈને આવ્યા છે શું વિનંતી લઈને આવ્યા છે મહારાજ મંદિર કરો હવે દાદા ખાચરના દરબારમાં એક મંદિર નાનું હતું વાસુદેવ નારાયણના ઓરડા જે કહેવાય છે એમાં શ્રીજી મહારાજે વાસીઓને મહારાજનો વિયોગ થતો અને વાસીઓ મહારાજ વિના રહી નહોતા શકતા એના માટે મહારાજે વાસુદેવ નારાયણનું સ્વરૂપ પધરાવેલું જે શ્વેત દીપમાંથી શ્વેત મુક્તો જે મૂર્તિને લઈને આવેલા એ વાસુદેવ નારાયણ એ વાસુદેવ નારાયણનું સ્વરૂપ પધરાવેલું એ વાસુદેવ નારાયણની સેવા નિત્ય લાડુબા ને જીવબા કરતા હવે આ મંદિર તો હતું જ અને મહારાજે આ ગંગારામ મળ્યા વિનંતી મૂકી ત્યાં સુકાનંદ સ્વામી બેઠા હતા એ સુકાનંદ સ્વામી બોલ્યા મહારાજ મોટી મૂર્તિ પૂજવાનો શાસ્ત્રમાં નિષેધ છે સરસ મજાનો સ્વામી રસ્તો ખોડ નાખ્યો નરની મૂર્તિ ખોડ નાખી બાયોને શાસ્ત્રમાં મોટી મૂર્તિ પૂજવાની નિષેધ છે અને વાસુદેવ નારાયણની મૂર્તિ નરના જેટલી જ ઊંચાઈવાળી છે એટલે તમે આ ભુજવાળાને વાસુદેવ નારાયણ પધરાવી દો અને લાડુબાને જીવબાને નાના લાલજી આપી દો એટલે પૂજા કર્યા કરશે આમે બાઈઓથી મોટી મૂર્તિની પૂજા ના થાય નિષેધ છે સુકાનંદ સ્વામી આવું કીધું સુખ સ્વામી આ વાત કીધી એટલે મહારાજે તરત કબૂલ કરી કારણ કે સુકાનંદ સ્વામી શાસ્ત્રના શાસ્ત્રના પ્રમાણથી કીધેલું સ્વામીએ એટલે મહારાજે કબૂલ્યું અને મહારાજે ચાલીસ સંતો ભણવાવાળા હતા આ ભેગા કરે નાના સંતોને સંતોને કે સાંભળો આ વાસુદેવ નારાયણની મૂર્તિ ગાળામાં તમારે અહીંથી લઈ જવાની છે અને ભુજ સુધી સલામત રીતે પહોંચાડવાની છે કોઈ રીતે ખંડિત ના થાય કારણ કે મૂર્તિને સાચવીને એ જમાનો તો રસ્તોય બહુ આલક ડોલક હોય ગાળામાં લઈ જવાની હોય ઘાસ નાખે મૂર્તિને બહુ સાચવીને રાખવી પડે ગાડાને સ્પીડમાં ના ચલાવાય પાછો જો એવો કોક આવી ગયો ડ્રાઈવર ભારે તો મૂર્તિ જતા જતા ખંડિત કરી દે એટલે મૂર્તિનું એટલી બધી સાચવીને રાખવી પડે આજે ઘનશ્યામ મહારાજ એમના અહીં લોહાધામમાં આવશે એ કેટલા સાચવીને ત્યાંથી મૂક્યા હશે અહીં અક્ષય સ્વામી આવે ને વ્યવસ્થિત મહારાજને પોઢાડીને તૈયાર કરીને આવ્યા છે બોલો અને મોટામાં મોટું એ કે ત્યાંથી એ બધું આવશે ત્યારે અક્ષય સ્વામી હાજર હશે અહીંયા આગળ એટલે એને ખબર હશે કે અહીં મહારાજ છે આ રીતના એટલે એને આવી રીતે ઉતારો નહીં તો આ વખતે તો જે કન્ટેનર ઉતારતા હતા ઓ હો જાણે કે આ આ સરહદ ઉપરથી લશ્કરી લશ્કરી માણસો આવ્યા છે એવું લાગે આપણને બોલો ધડા ધડ ધડા ધડ ધડા ધડ અમારે ઓલા ભગત કે ઓલા સ્વામી કે પણ તમે થોડી ઠંડક મેં કીધું આમાં ઠંડક રહે જ નહીં આમાં આમ થાય તો જ ઉતરે નહીં તો તમે ટાઢું રહો આમાં હૈસો હૈસો ને બધું બૂમો બહુ પડતી હોય એમ જ સુરાતન ચડે આમે તમે જો આ સુરવીરોને લડાવાય ને ત્યારે વગાડતા પછી ન્યા તમે ક્લાસિકલ મ્યુઝિક લઈને બેહો તો તલવાર ના હાલે ન્યા તો પછી એમ જ હોય મારો કાપો એમ એવા વાગે એવી તુરયો વાગે ત્યારે ઓલા તલવાર લઈને રમતા એમ પેલા નીલકંઠ સ્વામી કે મને થોડું ધીરે બાજુવાળા ભેગા થઈ જશે ઓલું થશે ઓલા ફરિયાદ કરશે મેં કીધું આ કન્ટેનર આમ જ ઉતરે ભાઈ આ બે કલાકમાં ખાલી કરવાનું આવડું મોટું એ આમ જ થાય અને થઈ ગયું પોણો કલાકમાં ખાલી થઈ ગયું સુરવીર કોણ કોણ આયોજન કરતા છે કોણ શું કરે છે કાંઈ નહીં બસ ઉતરી ગયું ભગવાન એની મૂર્તિને સાચવીને લઈ જજો આવું ચાલીસ સંતોને યોગાનંદ સ્વામી ભગવદાનંદ સ્વામી આત્માનંદ સ્વામી વગેરે ભણવાવાળા સાધુને મહારાજે કીધું ભુજ પહોંચાડો સંતોને મહારાજે છાતીમાં ચરનાર વિંદ આપ્યા સાધુઓને ભાથું બાંધી દીધું સંતો ભાથું બાંધી મૂર્તિ વાસુદેવ નારાયણના ઓરડામાંથી ઉપાડી અને ગાળામાં પધરાવી જીવ બાને આ વાતની ખબર પડી મેરે તો એ કહી એક આધાર જેનો આધાર મહારાજ હોય જેને ભગવાન સિવાય બીજો આધાર નથી જેને ભગવાનના સ્વરૂપની અંદર જબરજસ્ત પ્રીતિ થઈ ગઈ છે એને જ્યારે ભગવાનનો વિયોગ થાય ને ત્યારે એવો ભક્ત છે ભગવાન વિના રહી જ નથી શકતો ભગવાન વિના નથી રહી શકતો ભગવાનથી દૂર જવાનું થાય એટલે એને એવું લાગે કે જાને મારું કાંઈ લૂંટાઈ ગયું ગુરુજી આજે નાના ઠાકોરજીની સેવા કરે છે એ નાના ઠાકોરજી ગુરુજીને બહુ વ્યસ્તતા હોય ગુરુજીને ઠાકોરજીની સેવા કરવાની આળસ તો નહીં જ ક્યારેય પણ ગુરુજી સાથે જો ઠાકોરજી ફરે તો ઠાકોરજીની આરામ ને ઠાકોરજીની જે સેવા છે એટલી બધી અસ્તવ્યસ્ત થઈ જાય કારણ કે ગુરુજીનું સ્કેજ્યુલ તમે વાંચો બ્રહ્મવિદ્યાની અંદર પાછળ વિચરણ રાત્રે બાર થી હવારના છ સુધી ગાડીમાં ત્રણ વાગે કાસિન છ વાગે વૃંદાવન ને આટલા વાગે અહીં હવે તમે એ ખાલી એ વિચરણ જ વાંચો ને તો તમને એમ થાય કે આ કેવી રીતે આટલી ઉંમરે આટલું આ કરવું હવે એની ભેગા ઠાકોરજી હોય તો ઠાકોરજીની સેવા વ્યવસ્થિત ના થાય ટાઈમે થાળ આદિક ના થતું હોય તો એ ના ગમે એટલે ગુરુજી એ ઠાકોરજી કોઈ સંતોને સેવા માટે આપે પણ ગુરુજી જ્યારે જ્યારે ઠાકોરજીને ભેગા થઈને ઠાકોરજીથી દૂર જતા હોય ને અને તમે એક કોઈ કેમેરો મૂકીને ત્યાં જુઓ ને ગુરુજીનો જે ઠાકોરજી સાથેનો સંબંધ ત્યારે આપણને ખબર પડે ભક્તિનું શું સ્વરૂપ છે ભક્તિ એટલે શું ભગવાન પ્રત્યેનો પ્રેમ એટલે શું એ આપણને ત્યારે ખબર પડે જીવબા નિત્ય વાસુદેવ નારાયણની સેવા કરે છે એટલે જીવબાને એમ થાય છે કે આજે અમારો પ્રાણ જાય છે જીવબાને એમ થાય છે આજે મારું શરીર જ છે આજે મારો પ્રાણ સંપૂર્ણ જઈ રહ્યો છે અહીંથી જીવબા ઉદાસ થઈ ગયા ઉદાસ થઈ ગયા એટલું જ નહીં પણ જીવબા મૂર્છા અવસ્થા બેભાન ખાઈને હેઠા પડી ગયા આપણો પ્રેમ હોય ભગવાનમાં પણ આટલો સોલિડ પ્રેમ નથી હોતો આપણો થોડી વાર આમ થઈ જાય પણ પાછા થોડી વારમાં હતા એવા જય સ્વામી ભગવાન ભૂલી જઈએ પાછા ભગવાન સ્મૃતિ ના આવે તો માછલું જેમ પાણીથી દૂર થઈને મરી જાય એમ એવા પ્રેમી હતા જીવ બા ઉદાસ થઈ ગયા બીજે દિવસે મહારાજ એ ઓરડાના ઉત્તરાદા ખંડની અંદર ઢોલિયા ઉપર બિરાજમાન હતા સાધુઓ વાસુદેવ નારાયણની દોડી ઉપાડીને મહારાજ પાસે લાવ્યા મહારાજે આજ્ઞા આપી એટલે સાધુઓ દોડી ઉપાડીને ચાલ્યા સંતો ત્યાંથી ચાલ્યા ચાલીસ સંતો વાસુદેવ નારાયણને ઉપાડીને જાય છે જીવ તો બેભાન અવસ્થામાં પડ્યા છે પણ સાધુઓ ડોળી ઉપાડીને આવે ને ત્યાં નાગા માલા જે હરિભગત આપણા સત્સંગમાં એનો કૂવો છે ને એક ખેતર અમરા ખાચરે મંદિરને કૃષ્ણ અર્પણ કરેલું છે એ ખેતર પાસે કુવાના ઉગમના ગાળ ઉપર ડોળી ઉતારી થોડી વાર સંતો વિશ્રાંતિ લેવા બેઠા ડોળીમાં લઈ જતા હતા આપણે અહીં છે ને પાલખી બહુ સરસ હમણાં આવે છે હમણાં બે હાથી આવે છે ઇન્દ્ર ઇન્દ્ર ઐરાવત મોકલ્યા છે બે કે મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તમારો મારે તમને વ્હાઈટ હાથી આપવા છે સોનાની અંબાડીએ સહિત અંબાડી ફ્રીમાં એટલે બે હાથી આવે છે એટલે એ લોકો તો આપણી મૂળ સંસ્થા કંડારી એટલે કંડારીમાં ઉતાર્યા છે હાથી અને હાથી આવે છે ઐરાવત આવે છે અને સાથે સાથે એક પાલખી આવે છે સત્યલોકમાંથી બ્રહ્માજીએ મોકલી છે ખાસ કે આ પાલખીની અંદર જ તમે રાજાધિરાજ મહારાજને બેસાડજો અને તમે જ્યારે શોભાયાત્રા કાઢો ને ત્યારે આ પાલખીની અંદર મહારાજને બેસાડીને કાઢજો એ પાલખીને ઈરાવતને બધું મંગલમૂર્તિ પ્રતિષ્ઠામાં તમે વિચારો ડોનેશન ખાલી પૃથ્વી લોકનું નહીં દેવતાના લોકમાંથી આવ્યું છે ત્યાંથી મોકલી છે પાલખીઓ સરસ પાલખી એક હમણાં સંતોએ લીધી છે એ પાલખીમાં મહારાજ બિરાજીના શોભાયાત્રાની અંદર એ ત્રણથી પાંચ જ્યારે અહીં રેરિટન ટાઉનમાં નીકળશે શુક્રવારે અને ત્યારે એ શોભાયાત્રાની અંદર જે જે ભક્તો અહીં બહારના હાજર હશે અરે એ સમયે શોભાયાત્રાને જે જોશે એ શોભાયાત્રામાં કોઈ કુસંગી કદાચ જોવા માટે અરે કોઈ વિરોધી જોવા માટે ચાલુ કરશે ને જોશે કે એ કદાચ ભૂલથી ન્યા પહોંચશે કોઈ ગોરીઓ પહોંચશે કોઈ રોડ ઉપર ઉભેલા વ્યક્તિ જોશે તો એની અંદર બેઠેલા રાજાધિરાજ ઘનશ્યામ મહારાજ મોટા સાધુને બેઠેલા મોટા રાજ મહારાજ મૂર્ધન્ય સદગુરુઓના દર્શન કરશે સંતોના દર્શન દર્શન ભક્તોના કરશે એને માળા કરવાની નહીં રહે એટલું યાદ કરશે ધામમાં જશે મહારાજ એટલે શોભાયાત્રા કાઢવાની છે રેરીટન ટાઉન કોઈ દી એવું હોય વર્તાલમાં શોભાયાત્રા પણ રેરીટન શું ભાગ હશે આ ભૂમિના બોલો શું ભાગ હશે મંદિરો માટે તો કેટલા બધા કેટલા બધા જોયા હશે ચર્ચ ને કેટલું બધું જોયું હશે ને ક્યાંક નક્કી થઈ ગયું હશે બરાબર એ ઇતિહાસોના તમે સાક્ષી છો એ ઇતિહાસોના તમે સાક્ષી હું તો હતો નહીં પણ આ કેવું મહારાજ આમ આની અંદર પ્રવેશો લેડીઝ જેન્ટ્સના દરવાજા જુદા આમ જાઓ હવેલી જેવું દેખાય મંદિર જાને એવું લાગે કે બસો વર્ષ પહેલા એકસો વર્ષ જૂનું આ જ્યારે હશે ને ખબર નહીં શ્રીજી મહારાજ ત્યારે પૃથ્વી પરથી સંકલ્પ આમ નજર નાખીને આમ મહારાજો ને ગુજરાતના ભક્તો કઈ બાજુ છે અમારા ભક્તો છપ્પથી જોયું ને કે કઈ બાજુ અમારા ભક્તો ગુજરાત બાજુ આવ્યા એમ મહારાજાને એ વખતથી નજર નાખી હોય કે ન્યા ભલે આજે અત્યારે તમે પેલો પિયાનો ને આ બધું વગાડતા અહીંયા આંખે આખો આખો પિયાનો ભરેલો હતો ને મહારાજ કે એની અંદર મ્યુઝિક સાંભળી સાંભળીને ઘણાએ શાંતિ મેળવી હશે પણ હું બેહીશ ને તો જીવના હૃદયમાં એવી શાંતિ આપીશ કે એને સીધું આત્યંતિક કલ્યાણ મળશે લોયા ધામની અંદર એવો સંકલ્પ મહારાજે તેદી કર્યો હશે કારણ કે મહારાજના સંકલ્પ વિના થાય જ નહીં આપણે આ મંદિરમાં બેસીએ છીએ તો આપણને એવું લાગે છે કે જાણે વર્ષોથી આપણે આ મંદિરની અંદર જાણે હોઈએ વર્ષોથી જાણે મહારાજ હોય એવું આપણને લાગે છે કેમ એવું ફીલ થાય છે કોઈ ગમે એવો વ્યક્તિ હોય અને એક વખત આવે ને શાંતિ કેમ થઈ જઈશ શાંતિ કેમ થઈ જાય એનું કારણ એક છે પૂજ્ય ગુરુજી જેવા મોટા પુરુષના પગલા પડ્યા છે મોટા પુરુષના પગલે તીર્થ સર્જાય છે એના સંકલ્પથી અહીંયા આગળ યુક્ત સાધુઓ રહે છે તમારા જેવા ખપવાળા ભક્તો રહે છે એટલે નૈમિક સાણ્ય ક્ષેત્ર છે આ ભૂમિ નૈમિક ક્ષેત્ર છે એટલે જ એટલે તમને અત્યારે જોવો તો ખરા આપણો અત્યારથી જાણે કેટલા હવારથી બેનો ભાઈઓ બધાય સેવામાં આવી જાય પ્રેક્ટિસ માટે શ્રીજી સ્વામી બોલાવે બધાય હાજર જેને નથી કરવામાં નિમેશ ભગતે નથી કર્યું શ્રીજી સ્વામી કે કરાવવાનું જ છે કરાયે પાર લો એટલે ઉત્સાહ બધાયને છે સંતો જ્યારે ડોળી લઈને થાકી ગયા તને ડોળી ઉતારી અને ત્યાં બેઠા પછી સંતો આરામ કરીને પાછા ડોળી ઉપાડવા લાગ્યા ને તો ડોળી ઊંચી જ ના થઈ એટલું બધું વજન ભગવાને મૂકી દીધું ઊંચી જ ના થઈ એટલે સંતો તો તરત મહારાજ મહારાજ દાતન કરતા હતા મહારાજ પાય આવ્યા મહારાજ પાય આવીને મુજાઈને કે મહારાજ આવું થયું છે ત્યાં દાદા ખાચર મહારાજ પાસે આવીને બહુ દિલગીર થવા લાગ્યા આંખમાંથી આંસુડા પડવા લાગ્યા મહારાજ મહારાજ પાસે રડવા લાગ્યા એટલે મારા દાદા ખાચરના આંખમાં આંસુ જો એટલે દાદા ખાચર મહારાજને પોતાને ફિલિંગ થાય દાદાનું આંસુ એટલે મારું આંસુ બે એક હતા હું ઘણી વખત કહું છું મહારાજ અને મોટા ખાસ માનસરોવરની યાત્રા દરમિયાન એક શિબિર કરી છે ત્યાં આગળ મુક્ત શિબિર જે મુક્ત શિબિર મને બહુ સ્મૃતિમાન મને બહુ આનંદ થયો એ મારા માટે એટલા માટે સ્મૃતિ છે કે ત્યારે સવાર સાંજ શિબિરની કથાઓ કરવાની હતી અને ત્યારે સવારની અંદર પૂજ્ય પાઠ ગુરુ અરે સવારની અંદર હું કથા કરતો અને સાંજે પૂજ્ય ગુરુજી કથા કરતા ગુરુજી અમારે સંતન મિટિંગ કરી પછી કે આપણે આવી શિબિર કરવી છે હરિભક્તો માટે તો હવારના હું કથા કરું ત્યારે માઇક સંચાલક ગુરુજી બન્યા હતા આપણને સ્મૃતિ રહી ને ગુરુજી અહીં બેઠા માઇક સંચાલન કરતા હોય આપણે વ્યાસપીઠે બેસીને કથા કરતા હોય અને ગુરુજીનો નો રાજ મળતો હોય સાડા આઠ નવ વાગે કથા કરવાની હોય તો ત્યાં તો બધું માન સરોવર એટલે અમે હિમાલયની ટળેટીમાં હતા એક રિસોર્ટમાં ત્યાં પછી રસોઈ બનાવવાની હોય બધું કરવાનું હોય એટલે સંતો બધા બીજી હોય ને ગુરુજી સાડા આઠે કે હાલો ભાઈ વક્તા નવ વાગે આવે આપણે તો વહેલા પહોંચવું જોઈએ આપણે કીર્તન ભક્તિ શરૂ કરો ગુરુજી પહોંચી જાય સાડા આઠના ના અને હાંજે પછી ગુરુજી કથા કરે એ વચનામૃતની જે કથા છે એ કથા દરમિયાન એક વાત કીધી છે મેં કે મહારાજ અહીં છે મોટા પુરુષો અહીં છે આપણે અહીં છીએ મહારાજ અને મોટા પુરુષો આપણા માટે આમ થાય છે આપણા લેવલના થાય છે આપણા જેવા થાય છે આપણા જેવા મનુષ્ય થાય છે આપણા જેવા ભાવ બતાવે છે ભૂખ તરસ બધું જ એ બધું બતાવે છે સુખ દુઃખ હર્ષ શોખ એ બધું બતાવે છે આપણા જેવા થયા છે એ તો છે અહીં પણ અહીં રોલ કરે છે પછી આપણાથી નજીક આવે છે નજીક આવીને પાછા આમ જાય છે પછી આપણે આપણી શ્રદ્ધા એમાં મૂકેલો વિશ્વાસ નિષ્ઠાથી આપણે ધીરે 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 એની પાસે જઈએ છીએ સ્વાદ ચાખ્યો છે ને એટલે પાસે જઈએ છીએ પાસે જતા જતા આપણે જ્યારે આમ થઈ જઈએ છે ત્યારે એને સંપૂર્ણ સંતોષ થાય છે કે આમ મુમુખ શું બરાબર છે એટલું થયા પછી એક દિવસ એવો આવે છે કે મહારાજ અને મોટા અને આપણે આમ સન્મુખ થઈ જઈએ છીએ એકાબીજા એકાબીજાની હામોદ જોયા કરીએ છીએ એવા થઈ ગયા છે એટલે કે એકાબીજાને સંપૂર્ણ સમજી શકીએ છે મહારાજ અને મોટાને મુમુક્ષુ સમજી શકે છે એકાબીજાના હૃદયને વાંચી શકે છે એટલા બધા નિખાલસ થઈ જાય છે એકાબીજા સાથે હૈયું મળી જાય છે અને એક દિવસ એવો આવે છે આટલું કામ મુમુક્ષુને કરવાનું છે પોતાની શ્રદ્ધાથી પોતાની નિષ્ઠાથી પોતાના વિશ્વાસથી મોટાની કૃપાથી આટલું એને કરવાનું છે આટલું થયા પછી એક ઘડી એવી આવે છે કે જેમાં આવું થાય છે આમ છે ત્યાં સુધી છૂટા પડવાની શક્યતાઓ છે આમ છે ત્યાં સુધી છૂટા પડવાની શક્યતાઓ છે પણ આમ જ્યારે થાય ને આને શું કહેવાય એક આને શું કહેવાય મહારાજ સાથે કે કોઈ મોટા પુરુષ સાથે જ્યારે આવું થઈ જાય ને ત્યાં સુધી મહેનત કરવાની છે કા મહારાજ સાથે આવું કરી દઈએ તાકાત હોય તો કાં કોઈ મોટા પુરુષ સાથે આવું કરી દઈએ તાકાત હોય તો પણ આ તાકાત તો મેળવવી જ પડે આની અંદર તાકાતની જરૂર નથી આમાં તો કેટલું કરતા રેવું હંમેશ બસ મોટા એ કીધું ઓહો મધ રાત છે જો તો ખરા રાતે હું તારા ખીલ્યા છે હવે શું કહીએ આપણે માનીએ ખરા પણ છે તો દિવસ હા જોયું પણ જે એમ કે રાત કીધી એટલે રાત જ છે પણ મારી આંખોમાં ખામી છે કે મને દિવસ દેખાય છે નહી તો છે રાત એવું જીવમાંથી થાય એ એક થઈ જાય એક થઈ જાય હજુ બુદ્ધિપૂર્વક વિચારે કે આમ તો દિવસ છે પણ મોટાએ કીધું એટલે આપણે માનવું જોઈએ એ આમ છે એ આમ છે હાલો દિવસ દેખાય છે પણ રાત કે છે હવે બધા કે તો આપણે કરવું જ પડે ને આમ છે સમજાયું અને કહેવાતું હશે હવે દિવસે રાત કહેવાય એ તો બધા માને આપણે ના માનીએ એ અહીં છે સમજાયું તમને આવું છે આપણે ક્યાં છીએ આપણું લેવલ આપણે આપણી રીતે ચેક કરવાનું અને એ લેવલને સુધારવાનું એ લેવલને સુધારવાનું લેવલને સુધારતા સુધારતા જ્યારે આવું થઈ જશે ત્યારે પૂરું થઈ જશે મૂર્તિ ઉપડી નહીં દાદા ખાચર રોવા લાગ્યા મહારાજ અકળાઈ ગયા રાજબાઈ લાડુબાઈ પણ ત્યાં ઓસરીમાં છેટે બેઠા હતા એ પણ દિલગીર થતા હતા દાદા ખાચરની આંખમાંથી આંસુ જતા હતા મહારાજે પોતાના રૂમાલથી લૂછ્યા અને મહારાજે કીધું દાદા હું દુઃખ છે તને દાદા ખાચર બોલવા જાય ને તો હૈયું ભરાઈ ગયું બોલી ના શક્યા એટલે રાજબાઈ ને લાડુબાઈ એવું બોલ્યા લાડુ બા કે દાદા તું રોય રોઈને મરી જઈશ પણ મહારાજને દયા આવશે નહીં તું રડી રડીને મળી જઈશ મહારાજને દયા નથી આવવાની એમ નથી ખબર કે તને શું દુઃખ છે કટાક્ષમાં કહે કે છે એટલે મહારાજે કીધું રાજબા બોલ્યા કે હે મહારાજ જીવ બાને મૂર્છા આવી ગઈ છે ને દેહની શોધભુદ્ધ પણ નથી રહી તમે આ વાસુદેવ નારાયણની મૂર્તિ અહીંથી ઉપાડીને એટલે ત્યાં દાદો ખાચર બોલ્યા મહારાજ બધે ઠેકાણે મંદિર કરો મારે ઘેર મંદિર નહીં મહારાજને આવું કીધું એટલે મહારાજે ઓલા સંતો આવ્યા હતા ને મહારાજે દાદા ખાચરનું મોઢું ધોયું દાદા ખાચરને હૃદય સાથે ડાબ્યા અને ઢોલિયા ઉપર ખેંચી લીધા અને પછી મહારાજ એવું બોલ્યા કે આમાં અમારો વાંક નથી પણ સુખ સ્વામીનો વાંક છે વાંક છે કેવું નાળિયેર જવા દીધું કેમ જે સુખ સ્વામીએ કહ્યું કે સ્ત્રીઓએ આવી મોટી મૂર્તિ પૂજાય નહીં તેથી અમે મૂર્તિ મોકલી આપી જીવબાને એવી ભક્તિ છે એટલે એમની વૃત્તિ દ્વારા એમને મૂર્તિને એવી પકડી છે કે મૂર્તિ આવે કોઈ ઉપાડી નહીં શકે તમે વિચારો આ જીવબાની તાકાત કેવી ભગવાનને તમે છોડાવવા માંગો તોય છોડી ના શકે મેં હમણાં જ બે ચાર દિવસની કથા પહેલાં કીધું હતું કે કોઈ આપણો દુશ્મન નથી કોઈ કંઈક મારો દુશ્મન છે એ મૂર્ખ વ્યક્તિ છે કોઈ દુશ્મન નથી આપણી મૂડી બે જ છે એક મહારાજનું સર્વોપરી સ્વરૂપ અને એક સદગુરુની અનન્ય નિષ્ઠા આ બે મૂડી એવી છે જગતનો કોઈ વ્યક્તિ ક્યારેય લૂંટી ના શકે એ હૃદયની વાત છે મારા હૃદયમાં મહારાજનું સર્વોપરીપણું ને મને મહારાજની મૂર્તિ સિદ્ધ થયું હોય આ પૃથ્વી પર કોઈ ધારેક મારે આની પાસેથી લઈ લેવી છે અને આનું છીન ભીન કરી નાખવું છે નહીં થાય મને કોઈ સદગુરુની નિષ્ઠા હશે જબરી અને કોઈને મારે નિષ્ઠામાંથી પાળવો હશે નહીં બને એ મારી મૂડી છે પોતાની અને બે મૂડી આપણી પાસે છે એ જ મૂડી છે બાકીની જે દેખાય છે ને બેંકમાં મકાનમાં પ્રોપર્ટીમાં ગાડીઓમાં જય સ્વામિનારાયણ કાંઈ નથી હતો ખલાસ થઈ જવાનો છે એ આપણું કશું નથી મૂડી તો આ જ છે આ જ ઠેક સુધી રહેવાની ઓલી મૂડી છે કેટલા દિવસની છે કેટલા દિવસની આ શરીર તંદુરસ્ત હોય તો કેટલા દિવસ કેટલા દિવસ રહેશે એક દિવસ તો જવાનું જ છે એક દિવસ કિડની ફેલ થશે કાંઈક ને કંઈક તો થવાનું જ છે માટે મૂડી એક મહારાજને રાખવા મૂડી એક મોટા પુરુષને રાખવા આ બે મૂડી છે એને અકબંધ કરવા માટેના કવચો રાખવા એટલી બધી સમજણ દ્રઢ કરીને મહારાજનું સ્વરૂપ દ્રઢ કરવું કે માથું જાય પણ મહારાજ ના જાય સદગુરુની નિષ્ઠા એટલી કરવી કે આખી દુનિયા રૂઠી જાય તો ભલે રૂઠતી પણ મને મારો જોઈએ આટલી નિષ્ઠા પછી ભલે જગતને જે કરવું એ કરે કોઈ કઈ આપણું લૂંટી નહીં શકે જીવ બાએ પોતાની વૃત્તિ દ્વારા મૂર્તિ પકડી રાખી છે માટે મૂર્તિ નહીં ઉપડે મહારાજે કીધું સંતોને કે જાઓ મૂર્તિ પાછી લઈ આવો સંકલ્પ કરો કે વાસુદેવ નારાયણને ભૂજ નથી લઈ જવા ક્યાં લાવવા છે પાછા ગઢપુરના અહીં દાદા ખાચરના દરબારમાં તો પાછા આવશે સંતો ન્યાય ગયા અને દાદા ખાચરને કોલ આપ્યો અમે આજ ને આજ અહીંયા મંદિર કરવાનો પાયો ખોદીશું બોલો પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા મહારાજ મુહૂર્ત મુહર્ત જોવાની અંદર તો ગોપાળાન સ્વામી છે એ ટીપનું જોઈએ કે એટલે ગોપાળાન સ્વામીને પૂછો ત્યારે સ્વામીએ કીધું આજે બાર બજે ઘણું સારું મુહૂર્ત છે બાર વાગે જ મોટા સાધુની રૂચિ આવી બપોર બાર વાગે બહુ સારું મુહૂર્ત છે તો મહારાજ બાર વાગે મુહૂર્ત છે ઘણા ભક્તો મુહૂર્ત જોવે આ ઘરમાં જતા પહેલાં બધે મુહૂર્ત જોવે જોવા જ જોઈએ મહારાજ જોતા મહારાજ મુહૂર્ત જોતા ચોગડીઓ જોતા બધું જોતા પણ એકલું મુહૂર્ત ને ચોઘડિયું ના જોવું બીજા આપણા ધર્મ ચોઘડિયા બધા જોવા ઘણા તો એવા હોય ધર્મ નિયમ એ કઈ પાડે કે ચોઘડિયું કયું હારું સ્વામી એ ભાઈ તું તો જે ચોગડિયામ જાય એ બગડે એવું છે રેવા દે તારે ચોઘડિયું જ રોગ ને તારે રોગનું ચોગડ્યું હાલતું હોય નથી મહારાજ ની આજ્ઞા પાડવી નથી મહારાજ ની ઉપાસના હવે ગમે તે ચોઘડિયું રાખશું ફેર પડે કાંઈક આપણે પાડતા હોય કાંઈક આપણે ધર્મ નિયમ કરતા હોય એના માટે વાત છે એને કામ પણ પણ જોવા જોવા જોઈએ જોઈએ ભગવાનનો આગ્રહ છે અને જોવું જોઈએ પણ હવે વિદેશ ચાતુર ચાતુર્માસની અંદર એ લગ્ન ગોઠવી દો લો ચાતુર્માસ જ લગ્ન થઈ જાય દેહ ઉઠતા પહેલાં તો તમારે પેલો ડિસેમ્બર મહિનો હાલતો હોય ને એ સમયે કઈક નથી હોતો દેશમાં બધા લગ્ન ચાલુ જ હોય એ સમયે દેશવાળાને ના ચાલુ હોય પણ વિદેશવાળાના ચાલુ હોય એવું છે શું કરો કે દેશ કાળ એવા છે પણ વાંધો નહીં એ લગ્ન પછી હાલે એવા છે બ્રહ્માનંદ સ્વામીએ કીધું મહારાજ અરે ગોપાલનંદ સ્વામી કીધું બાર બજે મુહૂર્ત બહુ સારું છે પછી મહારાજે કહ્યું મંદિર ક્યાં કરીશું દાદો ખાચર કે મહારાજ આ દક્ષિણાદા બારના ઓરડા છે ને ત્યાં મંદિર કરો અત્યારે જે મંદિર છે ને એ દક્ષિણાદા બારના જે ઓરડા હતા ત્યાં મંદિર છે એટલે મહારાજે કીધું ત્યાં શિખર આવે મંદિર નું ઘર ના લેતા મંદિરના શિખરનો પડછાયો જો તમારા ઘર ઉપર પડે તો તમારું ઘર છીન ભીન થઈ જાય શાસ્ત્ર મેં એવું લખ્યું છે એવું શ્રીજી મહારાજ શાસ્ત્ર મને નથી ખબર આ તો એને કીધું એટલે હું કહું છું ત્યારે દાદા ખાચર બોલ્યા મહારાજ કોઈ જીવ દેવ ઈશ્વર કે બ્રહ્મવેતા મંદિર કરાવે તો સંશય કરવાનો પણ આ તો પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના ના અવતારી પોતાના હાથે મંદિર કરે છે ભલે આખા મંદિરના પડછાએ પડે મહારાજ મારા તો બહુ મોટા ભાગ કે તમે મંદિર કરશો લો દાદા ખાચર ને આવી નિષ્ઠા આવી નિષ્ઠા જ્યારે ભગવાનને ભગવાનના મોટા રાજી પુરુષ રાજી થઈને કઈ કેને ત્યારે મુર્ત જોવા ના જવું ચોઘડીયું જોવા ના જવું તિથિ જોવા ના જવું કઈ જોવા ના જવું એ કે ચોગડ્યું એ કે તિથિ જે કે તિથિ આટલી નિષ્ઠા તો રાખવી જ એ કે તીરથ તમને એવું હોય કે મારે ભારતના અડસઠ તીરથ કરવા જવું છે અને તમને કોઈ મોટા પુરુષ ગુરુજી જેવા એવું કીધું અડસઠ તીરથ નથી કરવા અહીં ધામની અંદર અડસઠ વાર આવી જાય એટલે અડસઠ તીરથ થઈ ગયા તો અડસઠ વાર લોયા ધામમાં આવે એટલે અડસઠ તીરથ થઈ જ જાય એવી આ પડી જવી જોઈએ પછી કે પણ ઓલી કાશીમાં ગંગા ને અહીં ક્યાં ગંગા હલો અહીંયા ગોમતી નહીં ક્યાં ગોમતી હું એનો નિષેધ નથી કરતો તીર્થોનો પરંતુ મોટા પુરુષના વચનમાં તમામ તીર્થો છે આટલી દ્રઢતા નિત્ય લોયાધામની કથા સાંભળવાળા ભક્તોને હોવી જ જોઈએ શાસ્ત્રનું છે આ વિધાન શાસ્ત્રનું છે કોઈને ગંગા કાંઠે દસ વર્ષ રાખો અને કોઈને દસ વર્ષ એક સારા સાધુ ભેગા રાખો કોણ સુધરશે કોણ સુધરશે બહુ મોટું શિખરબંધ મંદિર હોય એમાં કોઈને દસ વર્ષ મૂક્યા હો અને દસ વર્ષ કોઈ એકાંતિક સાધુ ભેગા મૂકી આવો અને દસ વર્ષ પછી બેયનું રિઝલ્ટ કાઢો કોણ આગળ જશે ઓલાને નક્કી નહીં ક્યાં પૂગ્યો હશે અને ઓલા એકાંતિક સાધુ ભેગા હશે ને મહારાજને ગમે એવો થઈ જાય એટલે આમ પ્રેક્ટિકલ પણ જીવનમાં એવું જ દેખાય છે સમજે ને એવું જ દેખાય છે મહારાજે મૂર્તિ પાછી લાવ્યા વાસુદેવ નારાયણના ઓરડામાં પધરાવી એટલે બધા બહુ રાજી થયા જીવુબા પણ રાજી થયા મહારાજે સાધ કર્યો એટલે તરત જીવુબાની મૂર્છા ઉતરી ગઈ મહારાજ કે જીવબા તમારા ભગવાન આવી ગયા જાગો 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 જીવુબાની મૂર્છા ઉતરી ગઈ અને જીવબા મહારાજને પગે લાગ્યા અને મહારાજે કહ્યું તમારા સંકલ્પ પ્રમાણે સર્વે થયું આવે તમારી વૃત્તિને પાછી ખેંચી લો વૃત્તિને પાછી ખેંચો જીવબાએ પોતાની વૃત્તિ પાછી ખેંચી પછી મહારાજે પરમંશોને બોલાવ્યા સાડા સાતસો પરમંશોને બોલાવ્યા કેટલા સાડી સાતસો પરમહંશો અને મહારાજે સંતોને કીધું આ દક્ષિણા દબાણના ઓડાપાડ નાખો મજૂર ક્યાં ગોતવા જવા આ જ મજૂર સ્વામિનારાયણના મજૂર આ તો અત્યારે આ યુગ આવ્યો ગુરુજી કે અમે ગુરુજી એવું કે અમે જતા એવો યુગ જોયો છે કે જ્યારે આવી સાહેબ સાહી નહોતી એટલે આવા કડિયાળ કામ બધું સંતો જાતે જ કરતા રોટલા ઘડવાનું કામ સંતો જાતે જ કરતા સો 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 રોટલા ગડવાના વારા દાદા ગુરુજીના ચરિત્રની કથાઓ જે ગુરુજીએ કીધી છે એમાં કે છે એવું હતું આ તો નોકર આ જ આવી કે એ સમયે નહોતી સંતો સાડી સાતસો સંતોએ દક્ષિણાતા બારના ઓરડા પાડ્યા ત્યાં ઉગમની કોરે જ્યાં જગ્યા છે ત્યાં ખાતમુહૂર્ત કર્યું અઢારસો ને ત્યાં ની જેઠ સુધી એકાદશીને સોમવાર બપોર બાર વાગે મહારાજે ગઠપુર મંદિરનું ખાતમુહૂર્ત કર્યું અને પછી બોલ્યા આ મંદિરના પાયાની ખીલી શેષનાગના માથા ઉપર ખોડી છે આ જગ્યા મહાપવિત્ર છે ને અહીં બહુ મોટું મંદિર કરશું એમ કહીને ગોળ દાણાનો પ્રસાદ અને બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાવી પછી મહારાજ ત્યાંથી રસોડાની મેળીના ઓટા ઉપર આવીને સ્નાન કર્યું જમવા બેઠા ત્યારે બધા સુખ સુખસ્વામી ત્યાં પાસે બેઠા હતા મહારાજે દાદા ખાચનને કહ્યું આ સુખસ્વામી છે ને સુકાનંદ સ્વામી એ તમારી પુષ્ટિ કરવાવાળા છે કારણ કે આજે તમારે ત્યાં મંદિરનું ખાતમુહૂર્ત થયું એનું જો કોઈ કારણ હોય તો સુકાનંદ સ્વામી છે કારણ કે એને જ આ બધું ઊભું કરાવ્યું એટલે સુકાનંદ સ્વામી કે મહારાજ હું તો જે બોલ્યો એ તમારી ઈચ્છાથી બોલ્યો પણ મારાથી આવા દ્રોહ દ્રોહ થઈ ગયો તો તમે વાત કરી કે ભગવાનના ના જોઈએ લાડુબાન જીવુબાન દાદા ખાચર જેવા ભક્તનો દ્રોહ થયો એટલે હું તો આજે ઉપવાસ કરીશ હું તો આજે ઉપવાસ કરીશ સુકાનંદ સ્વામી આવું કીધું લો અવડું હોય એને કેવું જોયું सौढु लेवाति श्री हरिराजी सौढु लेवाति श्री हरिराजी नामजी પણ જા જાની સમજન કાચી પણ જા જાની સમજણ કાચી અવડા ને સવડો કરી જોવે અવડા ને સવડો કરી જોવે મહારાજ હૃદય માં તેને પ્રોવે મહારાજ હૃદય ખુરશી ખુરશી પર પર કોઈ આવીને બેસી જાય મારા મોટા ભાગ કે આ ભગત મારી ખુરશી બેસી ગયા મારા બહુ મોટા ભાગ પણ અવળા ને સવડું જોવાની દ્રષ્ટિ બહુ ઓછા પાસે હોય મહારાજે જયારે આવું કીધું સ્વામી કે હું તો ઉપવાસ કરીશ વાંક વગર મહારાજે આવું કીધું તો પણ સ્વામીએ અવળું ના લીધું ત્યારે સુખ જેવા વિવેકી હતા દાદા ખાચર પણ એવા જ વિવેકી મહારાજ દાદા દાદા ખાચર કે મહારાજ આ સુખ સ્વામીના પ્રતાપે આજે અમારે ઘેર મંદિર થયું માટે સ્વામીને આ ઉપવાસ કરવો જોઈએ કરવો જોઈએ નહીં સુખ સ્વામીના કોરનો અમારે કોઈ વાતે અવગુણ જ નથી અમને અવગુણ આવ્યો જ નથી સ્વામીનો ભલે સ્વામીએ જે કર્યું બરાબર કર્યું જો અમારી માટે આશીર્વાદરૂપ છે એમને તો અમારી ઉપર મોટો અનુગ્રહ કર્યો છે સુખ સ્વામી અને સર્વે સદ્ગુરુઓને પ્રસાદી આપીને મહારાજે જમાડ્યા લાડુબા રાજી થયા એટલે મહારાજને પહેરવાનો એક સુરવાડ એક કાળા છેડાની પછેડી એક અંગરખું પાગ એક પાસે રાખવાનો દુપટ્ટો કેળે બાંધવાનો દુપટ્ટો ને રૂમાલ એટલા મહારાજના પ્રસાદીના વસ્ત્રો સુકાનંદ સ્વામીને આપ્યા ભેટ કે સ્વામી તમે તો આશીર્વાદ રૂપ છો બોલો હામાં હામી કેવો ગુણ લીધો કેવું લીધું સવડું અને આપણે કેવું લઈએ એટલે જ કડી બનાવી છે લો થોડી સમજણ સતસંગે રાખો થોડી સમજણ સતસંગે રાખો સ્વભાવ ને થોડા દાટો ભક્ત સ્વભાવ ને થોડા દાટો વાતે વાતે કરો તમે વાતે કરો તમે ધોકો માટે ન્યૂનતા આપેલો છો શા માટે ન્યૂનતા આપેલો છો વાતે વાતે આપણને ધોખો થાય બોલો વાતે વાતે ધોકો થાય એટલે અહીં લખ્યું છે કે થોડી સમજણ સત્સંગની અંદર રાખવાની છે અવડાને સવડું કરતા જો એક વખત એવી જ કથા કરવી છે કે અવડાને સવડું કરતા પ્રેક્ટિકલ જોયું હોય એવી કથા કરવી છે તમે જ્યારે પણ કંઈક એવું જોયું હોય અવડાને સવડું કરીને તો મને તમારા પ્રસંગ કહેજો હું ઈચ્છા રાખું છું પણ સાચા કહેજો બનાવીને ના કહેતા સ્ટોરી ના કહેતા તમારે વાસ્તવિક બન્યું હોય અને અવડું હોય ને તમે સવડું લઈ લીધું હોય એવા પ્રસંગો ભાઈઓના હોય તો ભાઈઓ કે બહેનોના હોય તો લખીને મોકલે પણ એની ઉપર તમારી પ્રેક્ટિકલ કથા જેની અંદર બહુ પ્રેરણા મળે કે કાંઈક અવળું આપણને દેખાયું હોય અને આપણે સવડું કરીને જોયું હોય એ કહેજો અને બીજું મને એ પણ કહેજો સમજી ગયા તમે સવડું હોય અને કેવું કર્યું હોય અવળું કર્યું હોય એવું પણ કહેજો બે લખીને મોકલજો કારણ કે હું માનું છું કે એકલું સવડું જોવા વાળા બધા નહીં હોય હોય કોઈ ના હોય એવું નથી કહેતો હોય અને બધા અવળું જ જોવા વાળા હોય એવું પણ ના હોય બે પ્રસંગો હોય તો હું આશા રાખું છું તમે મને તમારી આત્મકથા ચોક્કસ મોકલશો કારણ કે હું એવું વિચારું કે ગાંધીજી જો એવું કહેતા હોય કે ગાંધીજીની આત્મકથા હું મારી આત્મકથામાં આમ લખું છું એક દેશ માટે રાષ્ટ્રપિતા તરીકે ગણાય ઘણી એમને દેશ માટેની જહેમત કરી ઘણા ઊંચા વિચાર્યો એક સંત પુરુષ જેવા હતા અને લખ્યું તમે ભક્ત તો છો ને તો તમારી આત્મકથા થોડીક મને આપજો હા અને અમારી આત્મકથાઓ તો અમે કથાઓ દ્વારા કહેતા જોઈએ છે ને ક્યારેક ક્યારેક બરાબર અને એ સંભળાવશો તમને અવડાનું સવડું પણ કહેશું એવી આત્મકથા હશે પણ તમે પહેલા તમારી મોકલજો પછી કહેશો સવડું કરીને જોવે મહારાજ બહુ રાજી થાય લાડુબાએ એક ધોત્યુ એક રૂમાલ ને એક ચાદર દાદા ખાચર દ્વારા સુખ સ્વામીને પહેરાવ્યા સાધુ પર રાજી થયા એટલે આ સાધુ ચાદર મળી રૂમાલ મળ્યો બહુ રાજી સ્વામીને રાજી થઈને પહેરાવ્યું દાદા ખાચર પાસે મહારાજ બોલ્યા છે જે મહારાજના વચનો છે હું બેઠા વાંચું છું સાંભળું મહારાજ બોલ્યા આ દાદા ખાચર અને એમની ત્રણ બેનો ઘણા પવિત્ર જીવ છે તેમનો કોઈ અવગુણ લે સાંભળજો તેમનો કોઈ અવગુણ લે છતાં પણ તેનો અવગુણ તેમના મનમાં રંચ માત્ર આવતો નથી એનો કોઈ અવગુણ લે એને ખબર પણ પડે પણ એનો અવગુણ ના લે તે ક્યારેય કોઈનું અવડું લેતા જ નથી કોઈનું અવડું લેતા નથી કોઈ અવગુણ લે ને તોય કે ના એમને એ જ એમને જોયું હશે તો કંઈક વિચારીને જોયું હશે હશે મારામાં એવું હા અને આપણે ક્યાંથી રજૂઆત કરીએ આપણી રજૂઆત કેવી હોય કોઈ આપણને એમ કીધું હોય મને આવીને કોઈ એવું કહી જાય કે સ્વામી એક હરિભગત એવું કહેતા હતા કે સ્વામીને આવડત નથી ને હું કરવા કડીઓ બનાવતા છે મને કોઈ આવીને એવું કહી જાય કે મન કોઈ આવું કીધું અને મને આવું કે તો હું એવું કહું કે ખરેખર મારી અંદર આવડત ક્યાં છે ભગતે બરાબર કીધું એ સંગીતના જ્ઞાની હોય તો એને એવું થાય જ ને એવું કહું કે એવું કહું અક્કલ વિનાના બુદ્ધિ વિનાને ખબર પડવી જોઈએ આ ક્યારે બને કેમ બને ખબર છે કેટલી મહેનત કરવી પડે સાધુને એને શું ખબર હોય આપણે શું કહીએ આપણી મેન્ટાલિટી કેવી આપણી ઉપર મહારાજ કેટલા રાજી છે એનું સર્ટિફિકેટ ગોતવા માટેનું આ પ્રમાણ છે તમારી આગળ તમારો કોઈ અવગુણ લીધો છે એવું તમને કોઈ કે અને આપણા હૃદયમાંથી એના પ્રત્યેનો સદભાવ પ્રગટ થવો એનું નામ મુક્તપણું છે અને કોઈ આપણને અવગુણ કીધો અને આપણને એના પ્રત્યે દ્વેષભાવ પ્રગટ થવો એ આપણું સાધકપણું છે હજુ સાધન દશામાં છીએ અને આપણો કોઈ અવગુણ લીધો જ નથી આપણો અવગુણ કોઈ કીધો નથી આપણે જ વાટ વાટ કરીએ છીએ બદ્ધપણું છે આ લોકમાં રહેવા માટેનું અહીં પરમાનન્ટ રેસિડેન્સી પીઆર પીઆર ઓફ અર્થ અર્થના પીઆર આ પૃથ્વી લોકના પીઆર મળે પછી એ પીઆરમાં હું મળે નક્કી નહીં એ પીઆર મળે એમાં ક્યારેક પૂછડું મળે ક્યારેક સિંગડું મળે ક્યારેક આ મળે બધું મળે માટે પોતાની સ્થિતિને નિત્ય તપાસવી આપણે આ લોયા ધામમાં આવીએ છીએ કે રાત દી કથા વાર્તા સાંભળીને પૂરું કરી દીધું એમ નહીં પોતાના પોતાના તળને તપાસવું કે હું ક્યાં પહોંચ્યો છું મોક્ષના માર્ગમાં ક્યાં પહોંચ્યો છું ક્યારેય કોઈનું અવળું લેતા જ નથી આવી તેમની સમજણ જોઈને અમે તેમને ગેર નિવાસ કરીને રહ્યા છે મહારાજને આપણા ઘરમાં આપણે રાખવા હોય આપણા હૃદયરૂપી મંદિરમાં રાખવા હોય તો આવી સમજણ થશે તો મહારાજ આપણામાં નિવાસ કરીને રહેશે નહીં તો અમે ગોદોહન માત્ર ક્યાંય રહી શકીએ નહીં અને સુખ સ્વામીનો પણ એવો જ સવડું લેવાનો સ્વભાવ છે કોઈ વાતે અવગુણ નહીં જ લેવાનો સ્વભાવ હતો આપણે પણ એવો જ સ્વભાવ રાખવો જોઈએ લો લાડુ કે મહારાજ આજ મંદિરનો પાયો નાખ્યો માટે સર્વે પરમંશને પાળાને વાસ્તે રસોઈ તૈયાર કરી છે પછી મહારાજે બધાય સંતો બ્રહ્મચારી બધાને કંસાર જમાડ્યો છે અને મહારાજે ત્યાં મોટું મંદિર કરવાનું નક્કી કર્યું છે એક કડી આગળ લખી છે

કાઢો જે રહી તન માં અબડાઈ કાઢો જે રહી છે તન કારણ કે આપડે બધા ભગવાનના ભક્તો છે આપડા આત્મામાં અવડાઈયો નથી આપણો આત્મા તો બહુ ચોખ્ખો છે આપણો આત્મા સારો છે આપણને મહારાજ ગમે છે આપણે મહારાજને રાજી કરવા છે એટલે જ આપણે આમ ભેગા થઈએ છે પણ આપણા તનમાં અવડાઈયો રહી છે આપણા મનમાં અવડાઈઓ રહી છે એને કાઢવાની છે આજનું લેસન તમને જેમ ગયા શનિવારની કથા સુકાનંદ સ્વામીનું આખ્યાન હતું પોઝિટિવ થિંકિંગ એમ આજનું લેસન એ છે કે અવળું થઈ ગયું હોય એને કેવું જોવાનું સવડું કરીને જોવાનું હવેથી આજથી તમે અભ્યાસ કરો ફક્ત મંદિરમાં નહીં તમારા ઘરમાં પણ તમારા કુટુંબ પરિવારમાં પણ કાંઈક અવળું થતું તમે જો ખરેખર અવળું જ છે પણ એને થોડું સવડું કરીને જોતા શીખો તમે બહુ સુખી થશો બહુ સુખી થશો થઈ ગયું છે અવડું પણ એને સવડું દો સુખી બહુ થાશો શાંતિ બહુ રહેશે અને તમારી વાત કોઈ સાંભળશે તો એને શાંતિ થશે એને શાંતિ થશે અને ઓલું અવળું લેવામાં આપણે દુઃખ અને બીજાને દુઃખ પણ સવડું લઈ લો તમારી સેવા છે તમારી સેવા છે ને તમારી સેવા તમે કરો છો એટલે તમને જસ બહુ મળે છે આ ગાય છે બહુ સરસ આજ કીર્તનો ગાતા હતા બ્રિજેશ ગાય છે એની ગાવાની સેવા છે સોંપેલી હવે એ ગાય છે બધા એના દર શનિવાર વખાણ કરે ભગત બહુ સરસ ગાવ છો બહુ સારું બહુ સારું બહુ સારું એને ગાવાની સેવા પણ જોઈએ છે થોડા વખાણ થાય છે સારું પણ લાગે છે હવે લાગે સારું મને કોઈ કે મને સારું લાગે ભલા આ જ એ કે સ્વામી મને જ કેમ ટાર્ગેટ બનાવે જ્યારે હોય અરે ભાઈ એવું જ હોય જેને મારાય એને મરાય બધાને મરાય અને તમને માનનો સ્વાદ આવતો એટલે તમને જ કહેવું પડે આવે તો તમને જ આવે કુંજેશ ભગતને ના આવે મને એની ખબર તો એ સરસ ગાતો હોય બધું હોય ને પછી એની જગ્યાએ કોઈ આવીને બેસી ગયું પાંચે કે આજે તો મારે જ અડધો કલાક મારા રાગનો લાભ આપવો છે ભલે પછી સમજી ગયા તમે તો એ ગાવા બેસી ગયો હવે એક તો રાગ ખરાબ છે કોઈને સાંભળવું ગમે ના એવું છે એને નથી સૂરનું જ્ઞાન એને નથી તબલાનું જ્ઞાન એને નથી આ વગાડે ઓલાનું એનું જ્ઞાન અને એના રાગમાં બસ ખેંચે જ રાખે ખેંચે જ રાખે ખેંચે જ રાખે આવે આ પાછળ બેઠો છે આવીને કારણ કે જગ્યા ખાલી ના કરે તો પાછું જવાય તો નહીં ને હવે ભગત એવું વિચારે હું મંડી પડ્યો સા ખબર ના પડે આવું તેવું એવો વિચાર કરે એની જગ્યાએ એવો વિચાર કરે કે બહુ સારું મને નહોતી ખબર કે આ ભગતને મહારાજને રાજી કરવા છે જો તો ખરા ગાતા નથી આવડતું તો પણ કેટલા પ્રેમથી મહારાજને સંતોને રાજી કરવા ગાય છે આ અવડાનું સૌડું આ તો એક દ્રષ્ટાંત આપ્યું મેં એનું અવળાનું ખરેખર અવડું જ છે ખરેખર અવિવેક જ કહેવાય તમને ગાતા ના આવડે અને સો બસો માણસ બેઠા હોય અને તમને તબલાનું જ્ઞાન નથી ને કાંઈ જ્ઞાન નથી બસ ગાય જ રાખો ગાય એ ખોટું કહેવાય હવે હરી ન કોઈ ન તેરા કીર્તન હોય ને મને અમને કોઈ ચિઠ્ઠી મોકલે સ્વામી ગાવ ને પછી હું ખાલી હરીબેન પછી મારે કહેવું પડે આ મારો વિષય નહીં આ હું આટલું મારી લિમિટ હોય ગાવાની એ શ્રીજી સ્વામી જ ગાઈ શકે તો એ એમને જ હોપવું પડે પછી હું કહું ના ના હવે મારી લાજ જાય હું ગાઈ દઉં એ મૂર્ખામી કહેવાય મૂર્ખામી કહેવાય પણ કદાચ મૂર્ખામી કોઈએ કરી પણ અવળાનું સવડું જોવે એના હૃદયમાં ભગવાન બહુ રાજી થાય આજે અહીં અહીંથી કથાઓ થાય ને સવાર સાંજ થાય શનિવારની થાય કઈ ડાયરી રાખો ડાયરી ડાયરીમાં તારીખ સહિત કથાનો સાર લખો આજની કથાનો સાર હા એ કથાના સારમાંથી મારે કેટલું સુધારવાનું છે એને ગોતો અને ગોત્યા પછી એની પર અભ્યાસ રાખો સતત નજર રાખો સતત નજર સતત નજર રાખો જેવી રીતે સરહદ ઉપર બેઠેલો સોલ્જર સામે સતત નજર રાખે એ મારે આ કરવાનું જ આ કરવાનું જ આ કરવાનું જ આ કરવાનું દેહ આજ પડશે આ જ પડશે હમણાં પડશે કરવાનું તો ટળશે નહીં તો તમે ગમે એટલી કથા કરીશું સાંભળશું નહીં ટળે પણ આવું કરશું તેનું રિઝલ્ટ તરત મળશે માટે એવો અભ્યાસ કરવાવાળા ઘણા ભક્તો છે કરે જ છે આપણે બધા મોક્ષના માર્ગે ચાલેલા છે આપણે કરવો જ જોઈએ સુકાનંદ સ્વામીનું આખ્યાન હજુ તો બહુ ઊંડાણવાળું છે ખબર નહીં સુકાનંદ સ્વામી ક્યારે આપણા અંતિમ ચરણ સુધી જાય પણ સુકાનંદ સ્વામીનું આખ્યાન છે એ કરવાની મને બહુ મજા આવે છે સ્વામીના જીવનમાંથી કારણ કે હું મારા જીવને ઘડું આવા મોટા સાધુના આખ્યાનોથી જીવ ઘડાય છે આપણો ઘડતરને પામે છે એટલે ઘડતર આવા મોટા સાધુના ચરિત્રોમાંથી પામીએ છેલ્લે આ કડી આપણે જે ગાઈએ છીએ ગૌડાઈને અહીં આગળ કથાને પૂર્ણ કરીશ ત્યારબાદ આપણે આગળનો કાર્યક્રમ લેવો છે ગુણ આવ્યા હોય આપનામા ગુણ આવ્યા હોય હો તે પાર કાછે છે તોય તે પાર કા છે મોટા નાયા પેલા ગુણ તે છે મોટા મોટાના આપેલા ગુણ તે છે આપનો શોભે છે તેનાથી આપણો આપણું શોભે છે માટે અહમ ન ધરવો અંગે માટે અહમ ધરવો અંગે અતિદિન થઈ રહેવું સંગે અતિદિન થઈ રહેવું સંગે जी करता रहो हमेश हाजी हानि करो मठ जीवन सत्संग करो पाते न करवो बखेड़ो मोट माटे न करवो बखेड़ो